गुड इवनिंग एवरीवन, मारू नाम चिंतन जाडेजा छे, मनुपत्र अमदावाद थी, अने मारी आपणी साथे रोहन सोलंकी छे जे मुंबई थी जोडायेला छे। आपणे आजे मनुपत्र केवी रीते यूज करशू एना माटे आपणे गुजरातीमां आ वेबिनार राखेलो छे। सो પહેલા મનુપત્ર વિશે થોડીક આપને માહિતી આપી દઉં। મનુપત્ર જે છે એ 2001માં સ્ટાર્ટ થયું। અમે સુપ્રીમ કોર્ટના ખાલી 10 વર્ષના ડેટાબેઝ સાથે સ્ટાર્ટ કર્યું હતું, અને હવે અમારી પાસે સુપ્રીમ કોર્ટ 1950થી છે, હાઈકોર્ટ જે 1860થી છે, પ્લસ આપણી મનુપત્રની અંદર સેન્ટ્રલ એક્ટ છે, લોકલ એક્ટ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમને મળશે એની સાથે, પછી બિલ્સ પાર્લામેન્ટમાં જે ઇન્ટ્રોડ્યુસ થાય છે એનું ડિટેલ્સ મળશે ફૂલ ટેક્સ્ટ સાથે, પ્લસ નોટિફિકેશન સર્ક્યુલર્સ છે સેન્ટ્રલ અને સ્ટેટ મિનિસ્ટ્રીના, અને એના સિવાય સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન આપીએ છીએ। ધારો કે આર્બિટ્રેશન, ડબલ્યુટીઓ, એન્ટી ડમ્પિંગ, સાયબર આઈટી લો, તો આ બધા સબ્જેક્ટમાં અપાર્ટ ફ્રોમ જજમેન્ટ્સ જે પોલિસી પ્રોસિજર્સ ઇન્ટ્રોડક્શનથી લઈને બધી જ માહિતી તમને એ સબ્જેક્ટના હેડની નીચે મળશે। મનુપત્રની અંદર આર્ટિકલ્સ પણ તમે પબ્લિશ કરી શકો, જેમાં આપણે કોઈ ચાર્જ લેતા નથી, અને તમે અમારી articles.manupatra.com જઈને એને તમે બ્રાઉઝ પણ કરી શકશો। એક્સેસ કરવા માટે અત્યારે આપણે જે આજે જે ડેમો કરવાના છીએ એ મોડ્યુલ 5 એટલે કે સુપ્રીમ કોર્ટ અને ઓલ હાઈકોર્ટ્સ ના પ્લાનનો ડેમો થશે। બેઝિકલી આપણી પાસે જે અલગ અલગ ડિફરન્ટ પ્લાન્સ પણ છે, સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ જોતું હોય તો એ પ્રમાણે સ્ટેટ મોડ્યુલ પ્લાન છે, સુપ્રીમ કોર્ટ પ્લસ એની વન કોર્ટ તમે સિલેક્ટ કરી શકો। લોગિન કરવા માટે આઈડી અને પાસવર્ડથી તમને એક્સેસ મળશે। આ યુઝર બેઝ એક્સેસ છે, જો આપણે આઈપી બેઝ એક્સેસમાં જઈએ તો એ અનલિમિટેડ છે, તો એમાં આઈપી યુઝર્સ ક્લિક હિયર ઉપર ક્લિક કરીને તમે જઈ શકો છો। લોગિન કર્યા પછી તમને માય હોમ સ્ક્રીન ઉપર લઈ જશે। ડાબી બાજુ તમને જે દેખાય છે એ ડેટાબેઝ છે, સુપ્રીમ કોર્ટ જજમેન્ટ ફ્રોમ 1950થી છે। સુપ્રીમ કોર્ટની અંદર આપણે ઓર્ડર્સ પણ આપવાનું સ્ટાર્ટ કર્યા છે, જેમાં 1980થી તમને એ ઓર્ડર્સની કોપી પણ મળશે। એના સિવાય હાઈકોર્ટના જજમેન્ટ્સનું તમને અહીંયાથી ડેટાબેઝ મળશે। હાઈકોર્ટના જજમેન્ટ્સમાં તમે નીચે અહીંયા અધર કોર્ટ્સમાં જશો તો તમને જે પ્રીવી કાઉન્સિલ્સ પર પ્લસ પ્રી 1950ના જે કોર્ટ્સ છે એ પણ તમને અહીંયાથી એક્સેસ કરવા મળશે। એના સિવાય આપણે ટ્રાઇબ્યુનલ્સ અને કમિશન્સના ઓર્ડર્સ આપીએ છીએ, એ તમને અહીંયાથી જોવા મળશે, પ્લસ ઇન્ટરનેશનલ ડેટાબેઝ છે એ તમને અહીંથી એક્સેસ કરવા મળશે। ઇંગ્લિશ રિપોર્ટ્સ આપણે 1220થી આપીએ છીએ, પ્લસ મેરીટાઈમ કેસીસ માટે અલગથી આપીએ છીએ જે 1870થી 1940ની વચ્ચે છે। બિઝનેસ પોલિસી અને ઇન્ડસ્ટ્રી મોડ્યુલ છે એ તમે અહીંયાથી બ્રાઉઝ કરી શકો, જેમાં તમને સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન્સ ને એ બધી વસ્તુઓ તમને અહીંયા એક્સેસ કરવા મળશે। એવી જ રીતે કોર્પોરેટ લો અને ટેક્સેશન ઉપર પણ છે, જેમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, વેટ, જીએસટી એનો મોડ્યુલ તમને આપેલું છે। આ નોટિફિકેશન સર્ક્યુલર છે, જેમાં સેન્ટ્રલ અને સ્ટેટ મિનિસ્ટ્રીના નોટિફિકેશન સર્ક્યુલર્સ મળશે। એના પછી સેન્ટ્રલ એક્ટ, લોકલ એક્ટ છે, પ્લસ બિલ્સ ઇન પાર્લામેન્ટ, કમિટી રિપોર્ટ્સ, આવતા હોય એસેમ્બલી ડિબેટ્સ છે એ તમને અહીંયાથી મળશે, ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ડીડ્સ છે, પેન્ડિંગ બિલ્સ, પછી છે સ્ટેટ્યુટરી ફોર્મ્સ, જે આપણે એક્ટ્સ હોય છે એની સાથે રૂલ્સ ને રૂલ્સની સાથે જે ફોર્મ્સ આવતા હોય છે એ સ્ટેટ્યુટરી ફોર્મ્સ તમને અહીંયા જોવા મળશે। મિસેલેનિયસની અંદર તમને જે નેશનલ કેસીસ જે ન્યૂઝમાં હોય છે, ઇન્ટરનેશનલ કેસીસ ન્યૂઝમાં હોય છે તો એની ડિટેલ મળશે, બજેટની ઇન્ફોર્મેશન તમને મળશે, પ્લસ ઈબુક્સ છે, આ ઈબુક્સ આપણે આની અંદર એક્સેસ આપેલો છે આટલી ઈબુક્સનો, પ્લસ એકેડેમિક ઈબુક્સ છે, આ આઈપી બેઝ એક્સેસ અને ફૂલ સેટ એક્સેસની અંદર એક્સેસ થાય છે, એકેડેમિક પર્પઝથી લીધેલું છે, અને આર્ટિકલ સેક્શન છે જેમાં તમને બધા આર્ટિકલ્સનો એક્સેસ મળશે। આ આર્ટિકલ્સ તમે ડાયરેક્ટલી લોગિન કર્યા વગર પણ મનુપત્રની વેબસાઇટથી ઓપન કરી શકો છો। આર્ટિકલ્સમાં બાય સ્ટુડન્ટ, બાય પ્રોફેશનલ, એકેડેમિક જર્નલ્સ ફ્રોમ ડિફરન્ટ લો ફર્મ્સ છે એ તમને અહીંયા આપેલું છે। બેઝિકલી આપણે સર્ચ કરવા માટે અહીંયા મનુ સર્ચ, લીગલ સર્ચ, સાઇટેશન સર્ચ અને અસિસ્ટેડ સર્ચ, આમ ચાર ઓપ્શન આપેલા છે। મનુ સર્ચ અને અસિસ્ટેડ સર્ચ બે સેમ વસ્તુ છે। મનુ સર્ચમાં તમે એઝ ગૂગલની જેમ સર્ચ કરી શકો છો,
અને અસિસ્ટેડ સર્ચની અંદર તમને ઓપ્શન્સ આપેલા છે ફિલ્ડ વાઇઝ, એ પ્રમાણે તમે ઓપરેટર્સ થ્રુ સર્ચ કરી શકાશે. લીગલ સર્ચ જે છે એ ટોટલી ફિલ્ડ વાઇઝ સર્ચ છે, જેની અંદર તમારી પાસે પાર્ટીનું નામ હોય પ્લસ તમારી પાસે કોઈ જજનું નામ હોય તો તમે સર્ચ કરી શકો છો. સાઇટેશન સર્ચ છે, જેમાં તમારી પાસે કોઈ તમે બુક વાંચતા હો કોમેન્ટ્રી વાળી, તેમાં ફૂટનોટમાં ઘણા સાઇટેશન્સ લખેલા હોય છે કે AR 2009 સુપ્રીમ કોર્ટ 1059. તો હવે એ સાઇટેશનમાં પાર્ટીનું નામ નથી હોતું, તો એ સાઇટેશન તમે ક્યાંથી સર્ચ કરી શકો? તો અહીંયા સાઇટેશન સર્ચ છે, ત્યાંથી તમે એને સર્ચ કરી શકો. આપણે અક્રોસ ઇન્ડિયા 350 જર્નલ્સનો અહીંયા એક્સેસ આપીએ છીએ. મેજર જર્નલ્સ તમને એમાં કવર મળી જાય. બધા સ્ટેટ માટે તમે 2 જર્નલ્સ પકડીને ચાલો તો એ બધી જર્નલ્સ તમને મળી જાય. ફોર એક્ઝામ્પલ, ગુજરાત માટે આપણે GLR GLH આપીએ છીએ. મધ્યપ્રદેશમાં જાઓ તો તમને MP લો જર્નલ MPHT મળે. બોમ્બેમાં તમને બોમ્બે લો રિપોર્ટર મળી જાય, મહારાષ્ટ્ર જર્નલ મળી જાય, અને AIR જે કોમન છે એ તમને બધા સ્ટેટનું મળી જાય. સો એવી રીતે, અને સબ્જેક્ટ વાઇઝ જે આપણે જર્નલ્સ છે, ધારો કે PTC છે તો પેટન્ટ ટ્રેડમાર્ક કેસીસ, કંપની લો જર્નલ છે, સો એ બધી જર્નલ સબ્જેક્ટ વાઇઝ એક્સાઇઝ ઉપર જઈએ, CTR છે, ITR છે, ઇન્કમ ટેક્સ રિલેટેડ છે, સો એ સબ્જેક્ટ વાઇઝ બધી જર્નલ્સનો તમને અહીંયા એક્સેસ મળી જશે. સો જસ્ટ તમારે આમાં પબ્લિશરનું નામ સિલેક્ટ કરવાનું છે. આપણે જે એક્ઝામ્પલ આપ્યો અત્યારે એ કે 2009નું આ જજમેન્ટ છે અને પેજ નંબર 1059 છે, તો એ પ્રમાણે ડાયરેક્ટલી તમે જજમેન્ટને સર્ચ કરીને અહીંયાથી જજમેન્ટ ઓપન કરી શકશો. સો આ રીતે તમને એક્ઝેક્ટ AIR 2009 સુપ્રીમ કોર્ટ 1059 વાળું જજમેન્ટ તમને અહીંયા ઓપન થઈ જાય છે. આમાં એક્ઝેક્ટ ટ્રુ કોર્ટ કોપી પણ છે, એટલે તમારે જો ડાયરેક્ટ કોર્ટની કોપી યુઝ કરવી હોય તો પણ તમે યુઝ કરી શકો છો, જેમાં મનુપત્ર સાઇટેશન્સ પણ આપેલું છે પ્લસ એક્ઝેક્ટ કોર્ટની કોપી છે. તમે ગમે તે જગ્યાએ એને સાઇટ પણ કરી શકો અને મનુપત્રનું જજમેન્ટ પણ તમે સાઇટ કરી શકો છો. હવે આપણે બીજો ઓપ્શન લઈએ, લીગલ સર્ચ. લેન્ડમાર્ક જજમેન્ટ કેવી રીતે સર્ચ કરવાના? સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મનુ સર્ચ લઈએ. કોઈ પણ ટોપિક છે, ફોર એક્ઝામ્પલ આપણે એક ટોપિક ઉપર સર્ચ કર્યું ઓર્ડર 39 રૂલ 1. સો જ્યારે આપણે આ ટોપિક ઉપર સર્ચ કરીએ છીએ તો અહીંયા મેં આને ફ્રેઝમાં લીધેલું છે, એટલે કે ડબલ કોટ્સની અંદર મેં આપ્યું છે, એટલે એ ફ્રેઝ સર્ચ થઈ જાય છે. સો ફરીથી આપણે એને સર્ચ કરીએ, ઓર્ડર 39 રૂલ 1 જે સાથે લખેલા હશે એવા આપણને જજમેન્ટ્સ બતાવશે જેમાં ઓર્ડર 39 રૂલ 1 સાથે આપેલું હશે. સોર્ટ બાય નો અંદર એક ઓપ્શન આપેલો છે જેમાં ડિફોલ્ટમાં આ જે જજમેન્ટ છે એ ડિસિઝન ડેટ ન્યુએસ્ટ થી સોર્ટ થાય છે, એટલે કે તમને લેટેસ્ટ જજમેન્ટ ઓર્ડર 39 રૂલ 1 ના તમને અહીંયા બતાવશે. પણ મારે આની અંદર જે સૌથી વધારે સાઇટ થયા છે એ જોવા છે, તો એને આપણે નામ આપ્યું છે સાઇટેડ મોસ્ટ, જેને આપણે લેન્ડમાર્ક જજમેન્ટ કહી શકીએ આ પર્ટિક્યુલર ટોપિક ઉપરના ઓર્ડર 39 રૂલ 1. આપણને પહેલું જજમેન્ટ જે બતાવે છે જે 1713 વખત સાઇટ થયું છે, સૂર્યદેવ રાય. આ પર્ટિક્યુલર જજમેન્ટ છે એ ઓવરરૂલ થયેલું છે. ક્યાંથી આપણને ખબર પડશે? કે આ ફ્લેગ આપેલો છે એનો મતલબ છે કે આ જજમેન્ટને આપણે ઓવરરૂલ ગણીશું. સો આ પર્ટિક્યુલર જજમેન્ટ જે છે એ ઓવરરૂલ થયું છે. કયા જજમેન્ટે ઓવરરૂલ કર્યું છે જોવા માટે આ ફ્લેગ ઉપર ક્લિક કરશું, એટલે એ જજમેન્ટ ઓપન થશે જેને આ જજમેન્ટને ઓવરરૂલ કરેલું છે. જજમેન્ટની અંદર પણ તમને એનો રેફરન્સ મળી રહેશે. અહીંયા કેસીસ ઓવરરૂલ રિવર્સ, એટલે જે જજમેન્ટ જોઈ રહ્યા છે એમાં આ કેસે આને ઓવરરૂલ કર્યું છે એમ કહી શકાય. એના પછી આપણે જજમેન્ટ કઈ રીતે પબ્લિશ કરીએ છીએ એ આપણે બતાવીએ. ધારો કે આ 2015નું જજમેન્ટ છે, મનુપત્ર સાઇટેશન છે, એની એક્ઝેક્ટ બાજુમાં આ જે બટન છે એને મનુ સાઇટ કહેવાય. આ મનુ સાઇટ તમને એ બતાવશે કે 2015 થી 2022 સુધીમાં 7 વર્ષમાં આ જજમેન્ટ 416 જજમેન્ટ ની અંદર રિફર કર્યું છે. 416માંથી 47% એવા કેસીસ છે જેને ડિસ્કસ કર્યું છે. 30% એવા જજમેન્ટ છે જ્યાં એને મેન્શન કર્યું છે. 19% એવા જજમેન્ટ છે જ્યાં એને રિલાઇડ કર્યું છે, અને 4% એવા જજમેન્ટ છે જ્યાં એને ડિસ્ટિંગ્વિશ કર્યું છે. સો આ બધા જજમેન્ટ્સને તમે જ્યારે ઓપન કરશો તો આ જજમેન્ટની ટ્રીટમેન્ટ તમને અહીંયાથી મળી જશે. અત્યારે જ્યારે પણ કોઈ પણ તમારો કેસ ચાલતો હોય તો એડવોકેટને આ જ વસ્તુ વધારે જરૂર હોય છે કે ક્યાં એને રિલાઇડ કર્યું છે, ક્યાં એને ડિસ્ટિંગ્વિશ થયું છે. તો ડિસ્ટિંગ્વિશ થયું છે તો કયા પોઈન્ટ ઉપર કર્યું છે એ જોવા માટે હવે આપણને એમાં ક્વેશ્ચન આવશે કે કયા જજમેન્ટમાં થયું છે. સો આના માટે આપણે આ ગ્રીન બટન છે એને આપણે ઓથોરિટી ચેક નામ આપ્યું છે. આ પર્ટિક્યુલર જજમેન્ટના તમને લિસ્ટ બતાવશે જેની અંદર એ બધા જજમેન્ટ તમને અહીંયા ગ્રાફમાં બતાવી દેશે, અને એ જજમેન્ટને તમે અહીંયાથી ફિલ્ટર કરી શકશો કે સુપ્રીમ કોર્ટની અંદર આ પર્ટિક્યુલર જજમેન્ટને
જોગિંદરસિંહ વાળા જજમેન્ટની અંદર રિલાઇટ કર્યું છે, અને નંબર ઓફ ટાઈમ સાઇટેડ 100 જે બતાવે છે એ આ 2015 વાળા જજમેન્ટનું બતાવે છે, જ્યાં પેરેગ્રાફ નંબર 14માં તમે જોઈ શકો કે એ રેફરન્સનો ઉપયોગ કર્યો છે. સો જજમેન્ટ અહીંયાથી ઓપન કરીને તમે ડાયરેક્ટલી પેરેગ્રાફ નંબર 14માં જઈને તમે એને વાંચી શકો જે એને રિલાઇટ કર્યું છે. એવી જ રીતે જો ક્યાંય ડિસ્ટિંગ્વિશ થયું છે તો એનો રેફરન્સ તમને અહીંયા મળશે કે આ જજમેન્ટને ડિસ્ટિંગ્વિશ કર્યું છે. સો એ રીતે અહીંયા ફિર તમને આ રેફરન્સ મળી રહેશે. સો આ રીતે આપણે ઓથોરિટી ચેક ઉપયોગ કરી શકીએ. એના પછી એની એક્ઝેક્ટ બાજુમાં કેસ મેપનો ઓપ્શન છે. કેસ મેપ જોતા પહેલા આની અંદર કેસ મેપની અંદર આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. જ્યારે જજમેન્ટ ડિસાઇડ થાય છે ત્યારે એની અંદર જે જજમેન્ટ રિફર થયા છે એ છે કેસીસ રિફર્ડ. એ જજમેન્ટનો રેફરન્સ આ જજમેન્ટ જ્યાં બીજી જગ્યાએ રિફર કર્યું છે, સાઇટ કર્યું છે, એની સાથે કરવામાં આવશે. એટલે જૂના જજમેન્ટનો રેફરન્સ નવા જજમેન્ટમાં ક્યાંય થયો છે કે નહીં એ જોવા માટે આપણે કેસ મેપનો યુઝ કરી શકીએ. હવે ખાલી લિંકિંગ નથી, એમાં તમને સાઇટિંગ રેફરન્સ સાથેનું લિંકિંગ બતાવશે. એટલે આ પર્ટિક્યુલર જજમેન્ટ જ્યારે હું આના ઉપર કર્સર લઈ જઉં છું, સો અહીંયા તમે જોઈ શકો છો જે ગ્રીન આઇકન જે બતાવે છે, જે આઇકન છે એ પર્ટિક્યુલર જજમેન્ટની સાઈડના આ બધા જજમેન્ટ 2015માં જ્યારે આ જજમેન્ટ ડિસાઇડ થયું હતું ત્યારે એમાં રિફર કર્યા હતા. અને એનો રેફ આ 2015નું જજમેન્ટ જે પેલા 400 જજમેન્ટ પ્લસ જે બતાવે છે જે એને રિફર કર્યું છે એમાંથી 10 મોસ્ટ સાઇટેડ જજમેન્ટ આપણે અહીંયા મૂકેલા છે, જે સૌથી વધારે રિફર થયા હોય આગળ એવા રાઈટ સાઈડમાં બતાવશે. જ્યારે હું આના ઉપર કર્સર લઈ જઈશ ત્યારે મને ખબર પડશે કે લેફ્ટ સાઈડના આ જેટલા પણ જજમેન્ટ છે એ બધા આ પર્ટિક્યુલર જજમેન્ટમાં રિફર થયા છે, અને ત્યાં એમનો અલગ અલગ સાઇટિંગ રેફરન્સ છે. અહીંયા કલર કોડ આપેલા છે એ પ્રમાણે તમને ખ્યાલ આવશે. ઉપરના 3 જજમેન્ટ મેન્શન થયા છે, એના પછીનું જજમેન્ટ જે છે એ ડિસ્કસ થયું છે, એના પછીનું જજમેન્ટ છે મેન્શન થયું છે. સો આ રીતે તમને એનો રેફરન્સ અહીંયાથી મળી રહેશે. સો હવે આ પર્ટિક્યુલર પનોલી વાળા જજમેન્ટ ઉપર હું જયારે જઉં છું ત્યારે સૂર્યદેવ રાય વાળું જજમેન્ટ જે છે એ ત્યાં ડિસ્કસ પણ કર્યું છે, સલીમ વાળું જજમેન્ટ પણ ત્યાં આગળ ડિસ્કસ થયું છે, અને રાધેશ્યામ વાળું જજમેન્ટ ત્યાં મેન્શન કરેલું છે. સો આ રીતનો એક તમને ક્રોસ રેફરન્સ મળી રહે કે ક્યાંય ડિસ્ટિંગ્વિશ કર્યું છે કે ડિસ્કસ કર્યું છે કે કોઈ જૂનો રેફરન્સ લીધો છે તો એ તમને અહીંયાથી ખ્યાલ આવી શકે. ફર્ધર આગળ આપણે જોવું છે કે આ જજમેન્ટમાં હજી આગળ શું થયું, ધારો કે આ લાઈફ ઇન્સ્યોરન્સ વાળામાં શું થયું, તો એના ઉપર જયારે ક્લિક કરશો તો એનું કેસ મેપ તમને અહીંયા ઓપન કરીને બતાવશે. સો એમાં જે જજમેન્ટ રિફર થયા છે એ બધા તમને આ બધા એ જજમેન્ટ છે જે આ જજમેન્ટમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનમાં રિફર કર્યા છે, અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન વાળું જે જજમેન્ટ છે એ ડિસાઇડ થયા પછી એ આ બધા જજમેન્ટની અંદર રિફર કર્યા છે. સો આ રીતે તમે કેસ મેપને યુઝ કરી શકો. હવે પર્ટિક્યુલર જજમેન્ટ 2015નું છે, ડાયરેક્ટ આપણે આ એનાલિસિસ સિવાય ડાયરેક્ટ વાંચવું છે કે ભાઈ આ કયા કયા જજમેન્ટમાં રિફર કરવામાં આવ્યું છે. સો એનું લિસ્ટ તમને અહીંયા સાઇટેડ ઇન પેરામાંથી મળશે. આ જે આઇકન છે રેડ બ્લુ અને ગ્રીન વાળો આઇકન જે આપણે સાઇટેડ ઇન પેરાથી ઓળખાય છે, એમાં તમને લિસ્ટ ઓફ ધ કેસીસ મળી જશે કે જ્યાં જ્યાં એને રિફર કરવામાં આવ્યું છે. અને જ્યારે તમે પ્લસ ઉપર ક્લિક કરશો તો તમને એ એક્ઝેક્ટ પેરેગ્રાફ બતાવશે જ્યાં એને રિફર કર્યું છે. સો આ પર્ટિક્યુલર કેસ જે આપણે જોઈ રહ્યા છીએ રાધેશ્યામ વાળો જજમેન્ટ, એ રાધેશ્યામ વાળો જજમેન્ટ આશાદેવી અગ્રવાલની અંદર પેરેગ્રાફ નંબર 20માં રિફર કર્યું છે. સો અહીંયા કયા ટોપિક ઉપર ડિસ્કસ કર્યું છે એ પણ તમને ખ્યાલ આવશે, અને આમાં રિલાઇટ થયું છે અમુક જગ્યાએ અફર્મ કર્યું હોય, ડિસ્ટિંગ્વિશ કર્યું હોય કે કોઈ પણ ડિસ્કશન કર્યું હોય તમને અહીંયાથી મળી શકશે. સો આ રીતે તમે સાઇટેડ ઇન પેરાનો ઉપયોગ કરી શકો. સો એક્ઝેક્ટ તમને પેરેગ્રાફ બતાવશે. એનાથી એક સ્ટેપ અલગ આપણે જઈએ, ઘણા જજમેન્ટ્સ આપણે એવા જોતા હોઈએ છીએ કે જેમાં સુપ્રીમ કોર્ટ માટે સ્પેસિફિકલી આપણે અત્યારે વાત કરીએ કે જજમેન્ટ્સની અંદર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સનો કોઈ પેરેગ્રાફ છે આખો પેરેગ્રાફ કોટ કર્યો હોય. સો એવા પેરેગ્રાફનું લિસ્ટ કાઢવું હોય, ફોર એક્ઝામ્પલ રાધેશ્યામ વાળા કોઈ આ જજમેન્ટના પેરેગ્રાફ કોઈ બીજા જજમેન્ટમાં કોટ કર્યા હોય એ જોવા માટે આપણે ઇમ્પોર્ટન્ટ પેરાનો ઉપયોગ કરી શકીએ. સો ઇમ્પોર્ટન્ટ પેરામાં તમને એ બતાવશે કે આ પર્ટિક્યુલર જજમેન્ટ છે રાધેશ્યામ એનો પેરેગ્રાફ 25 નંબરનો પેરેગ્રાફ એ આ કિરણ દેવીમાં રિફર કર્યો છે.
સો અહીંયા કિરણ દેવીમાં તમે સ્ક્રોલ કરીને જોઈ શકો કે કયા ટોપિક ઉપર ડિસ્કશન થઈ રહ્યું છે એ પણ તમને ખ્યાલ આવી શકે. કિરણ દેવીની અંદર એક્ઝેક્ટલી એ પેરેગ્રાફને કોટ કરવામાં આવ્યો છે. એવી જ રીતે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની અંદર પણ એને કોટ કર્યો છે. સો આ એક્ઝેક્ટ કયા કયા પેરેગ્રાફ છે એ તમને અહીંયાથી ખ્યાલ આવી શકે કે આ પર્ટિક્યુલર જજમેન્ટના કયા કયા પેરેગ્રાફ છે. સો આ એનાલિસિસ માટેના ફીચર્સ છે એમ્પેરા, સાઇટેડિન પેરા, ઓથોરિટી ચેક અને કેસ મેપ. નોર્મલ તમારે પ્રિન્ટઆઉટ લેવી હોય તો એના માટે તમે પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો. પીડીએફમાં ડાઉનલોડ માટે તમને હેડનોટ સાથે જો તમારે જોતું હોય તો એ તમે વિથ કેસ નોટનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તમારે કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરવું છે તો તમે એને સેવ પીડીએફ ટુ લોકલ ડ્રાઈવ છે ત્યાંથી તમે એને ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. તો તમારા ડિફોલ્ટ ડાઉનલોડ ફોલ્ડરની અંદર એ ડાઉનલોડ થઈ જશે. પહેલા આપણે નોર્મલ રિચટેક્સ ફોર્મેટની અંદર ઈમેલ ફેસિલિટી આપતા હતા, ડાયરેક્ટલી જજમેન્ટ તમારા મેલબોક્સમાં આવતું હતું. હવે આમાં એઝ અ પીડીએફ અટેચમેન્ટમાં આવશે, જે કોઈ પણ જજમેન્ટ છે ડાયરેક્ટલી મનુપત્રના ઈમેલ સર્વરથી તમારા પર્ટિક્યુલર ઈમેલની અંદર એ આવી જશે. તમારે જસ્ટ અહીંયા તમારું ઈમેલ એડ્રેસ આપવાનું રહેશે. કદાચ કોઈ ક્લાયન્ટને મોકલવું હોય તો તમે એ રીતે તમારા ક્લાયન્ટનું ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપી શકો. સો એઝ અ અટેચમેન્ટ પીડીએફમાં એ તમને અહીંયા બતાવશે. એના પછી સ્ટીકી નોટ નો ઓપ્શન છે. પર્ટિક્યુલર જજમેન્ટ ની અંદર કોઈ પર્ટિક્યુલર પેરેગ્રાફ તમારે હાઈલાઈટ કરવા હોય, સો પેરેગ્રાફ તમે હાઈલાઈટ કરો તો એ પેરેગ્રાફ કઈ રીતે તમે એને હાઈલાઈટ કરવા છે એનો ઓપ્શન તમે અહીંયા સ્ટીકી નોટ્સ થી મળશે. અને એ જેટલા પણ હાઈલાઈટેડ પેરેગ્રાફ છે એ બધા પેરેગ્રાફને તમે એક ઇન્ડેક્સ તરીકે પણ યુઝ કરી શકો. સો હું તમને પહેલા મેં જે બનાવેલા છે સમરી એ તમને બતાવી દઉં. સ્ટીકી નોટ સમરીમાં આપણે જઈએ, એમાં તમે ટોપિક વાઇઝ સમરી પણ બનાવી શકો અને તમારા કેસ વાઇઝ પણ તમે બનાવી શકો. મેં અહીંયા ડિફરન્ટ ક્લાયન્ટ વાઇઝ બનાવ્યું છે કે ફોર એક્ઝામ્પલ સાંગી કરીને મારા ક્લાયન્ટ છે, એના માટે જે એમનો કેસ ચાલી રહ્યો છે એમાં વાઇન્ડિંગ ઓફ પિટિશન માટે મને આ પર્ટિક્યુલર જજમેન્ટ છે ઓમ પ્રકાશ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર, એ જજમેન્ટ મને કામનું લાગ્યું છે. પણ એમાં પેરેગ્રાફ નંબર 2 જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. સો હું આજે રિસર્ચ કરી રહ્યો છું અને મારે જ્યારે રિસર્ચ કર્યા પછી મારું કેસ જયારે બોર્ડ ઉપર આવવાનો છે 10-15 દિવસ પછી કે મહિના પછી, ત્યારે મને આઈડિયા નથી કે મેં શું કામ રિસર્ચ કર્યું હતું. તો મારે અહીંયા કઈ કોમેન્ટ્સ આપવી હોય કે આ પેરેગ્રાફને હું કેવી રીતે યુટિલાઇઝ કરી શકું જજની સામે જયારે જઈશ, તો આ પેરેગ્રાફ ઉપર તમારે કઈ કોમેન્ટ આપવી હોય તો તમે અહીંયા આપી શકો છો. એવી જ રીતે સિવિલ રિવિઝન ઉપર અગર કોઈ જજમેન્ટ મારે કાઢવું છે તો એ જજમેન્ટ મેં અહીંયાથી કાઢ્યું, એ જજમેન્ટનો એક્ઝેક્ટ પેરેગ્રાફ જે રિલેવન્ટ પેરેગ્રાફ છે મેં હાઈલાઇટ કર્યો છે, એ હાઈલાઇટેડ પેરેગ્રાફ અહીંયા બતાવશે અને કમેન્ટ હું જે આપીશ એ મને અહીંયા બતાવશે. સો આ રીતે તમારે ખાલી આ પર્ટિક્યુલરની ઇન્ડેક્સ તમારે તમારા ફાઇલમાં રાખવી હોય તો તમે અહીંયાથી એનું પ્રિન્ટઆઉટ લઈ શકો છો પીડીએફમાં. આ કોઈને તમારે રિસર્ચ કરીને કોઈને મેઇલ કરવું હોય તો તમે અહીંયાથી સેન્ડ મેઇલનો ઓપ્શન છે ત્યાંથી તમે ડાયરેક્ટલી એમને મેઇલ ઉપર પણ મોકલાવી શકો છો, અને પ્રિન્ટ લેવી હોય તો પ્રિન્ટ પણ લઈ શકો છો. હવે આપણે જોઈએ કે એને કેવી રીતે ડેવલપ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા સ્ટીકી નોટ જ્યારે એનેબલ કરશું ત્યારે આ ઓપ્શન તમને બતાવી દેશે, એમાંથી આ એડ હાઇલાઇટ નો ઓપ્શન છે. જે પેરેગ્રાફ તમને ઇમ્પોર્ટન્ટ લાગતો હોય એ પેરેગ્રાફ તમે જસ્ટ એને હાઇલાઇટ કરો અને એ પર્ટિક્યુલર પેરેગ્રાફને, ધારો કે આ પેરેગ્રાફ છે જે મને ઇમ્પોર્ટન્ટ લાગે છે જે મેં હાઇલાઇટ કર્યો, હવે આ શું કામ ઇમ્પોર્ટન્ટ લાગે છે એની અહીંયાથી હું કમેન્ટ્સ આપી શકીશ. અને જ્યારે હું કમેન્ટ્સ ઉપર રાઇટ ક્લિક કરીશ ત્યારે હું એ પર્ટિક્યુલર કમેન્ટ્સ માટે હું ટોપિક મારો આપી શકીશ. સો અહીંયા તમે કેસ પણ આપી શકો, પ્લસ તમારા કેસનું નામ કે તમારા કોઈ કેસ રિલેટેડ કોઈ ડિટેલ તમારે અહીંયા આપીને સ્ટાર્ટ કરવું હોય, સેવ કરવું હોય. ફોર એક્ઝામ્પલ ન્યૂ કેસ કરીને હું નામ આપી દઉં છું, અને એ ન્યૂ કેસ ની અંદર મારે હવે ટોપિક ટાઇટલ આપવાનું છે કે આ પર્ટિક્યુલર પેરેગ્રાફ કયા સબ્જેક્ટ રિલેટેડ છે. સો એ સબ્જેક્ટ રિલેટેડ હું અહીંયા ટાઇટલ આપી શકું. તમારે જે રીતે યાદ રાખવું હોય એ રીતે તમે એને ટાઇટલ આપી શકો છો. અને અહીંયા કમેન્ટ્સ નો ઓપ્શન છે, સો અહીંયા તમે તમારી કમેન્ટ્સ આપી શકો છો અને એને સેવ કરી દો.
सेव कर्या पछी अहींया तमने स्टिकी नोट समरी नी बाजू में स्टिकी नोट समरी नी पहला अहींया सेव नो ऑप्शन छे। सो आ पर्टिक्युलर स्टिकी नोट ने तमारे कोई फोल्डर में सेव करवी होय तो तमे फोल्डर में सेव करी शको छो। तमे जो फोल्डर पहले थी बनावेलू होय तमारा क्लाइंट रिलेटेड तो ए फोल्डर्स में प्रमाण तमे सेव करीने राखी शको छो। बाय डिफॉल्ट माय फोल्डर में हूँ एने सेव करी दऊं छुं अने एना पछी अहींया स्टिकी नोट समरी में जईने हूँ आ पर्टिक्युलर न्यू केस करीने छे एज आपणे जोवुं छे। तो जस्ट तमने न्यू केस नी डिटेल अहींया बतावी देशे। सो आ रीते हाईलाइट थई गयुं छे आ पेरेग्राफ जे आपणे हाईलाइट कर्यो ए कमेंट्स वर्ड में आप्यो तो ते कमेंट्स अहींया बतावे छे अने ऊपर तमने केस नुं नंबर डिटेल बतावशे। सो आ रीते तमे स्टिकी नोट नो उपयोग करी शकशो। હવે આ નોર્મલ આપણને જજમેન્ટ્સની અંદરના ઓપ્શન્સ તમને એની અંદર બતાવે છે। સો આની અંદર જ્યારે આપણે કોઈ પર્ટિક્યુલર જજમેન્ટને તમારે અપલોડ કરવું હોય તો એથી તમે ડ્રોપ બોક્સનો ઉપયોગ કરી શકો છો। મનુપત્રમાં તમારે ક્લાઉડમાં સેવ કરવું હોય મનુપત્ર ક્લાઉડમાં તો સેવનો ઓપ્શન છે ત્યાંથી જઈને તમે મનુપત્ર ક્લાઉડમાં સેવ કરી શકો છો। અહીંયા તમે તમારું ફોલ્ડર બનાવી શકો છો એમાં પાસવર્ડ ઓપ્શનલ છે પાસવર્ડ તમારે આપવો હોય તો તમે આપી શકો છો। તમારે પ્રિન્ટઆઉટ માટે ફોન્ટ સાઇઝ જો વધારવી હોય તો એના માટેના ઓપ્શન્સ અહીંયા આપેલા છે ડિસ્પ્લે સેટિંગ્સમાંથી ત્યાંથી તમને મળી જાય। ઇક્વિલન્ટ સાઇટેશન્સ તમારે જોવું હોય તો અહીંયા મનુ સાઇટેશન ઉપર ક્લિક કરશો તો તમને બીજા પબ્લિશર્સ જેને આ જજમેન્ટ પબ્લિશ કર્યું છે એ જર્નલ્સનો તમને રેફરન્સ મળશે। એના પછી હોનરેબલ જજીસ કાઉન્સિલ્સ છે એપ્લન્ટ રેસ્પોન્ડન્ટ માટે। આ જજમેન્ટને આપણે બે સબ્જેક્ટમાં ડિવાઈડ કર્યું છે સિવિલ અને કોન્સ્ટિટ્યુશનમાં। કેચવર્ડ્સ તમને હેલ્પફુલ થશે જ્યારે તમે કયા કીવર્ડ્સ ઉપર તમારે વધારે રિફર કરવું જોઈએ જે ફ્રીક્વન્ટલી વર્ડ્સ યુઝ થતા હશે આ જજમેન્ટની અંદર એ બધા કીવર્ડ્સનો અહીંયા રેફરન્સ આપેલો છે કેચવર્ડ્સની અંદર। મેન્શનિંગ ઉપર ક્લિક કરશું તો આપણને આ જજમેન્ટ જ્યાં જ્યાં મેન્શન થયું છે એની ડિટેલ્સ બતાવશે। આ જજમેન્ટ રિલેવન્ટ આ જજમેન્ટની રિલેવન્ટ સેક્શન કઈ છે આર્ટિકલ 226 અને આર્ટિકલ 227 ઉપરનું જજમેન્ટ છે। એના સિવાય બીજા કયા એક્ટ આમાં યુઝ થયા છે તો આ એક્ટ આની અંદર યુઝ કર્યા છે। કયા કેસીસ આમાં રિફર થયા છે એ બતાવશે। પ્રાયર હિસ્ટ્રી કઈ હાઈકોર્ટમાંથી ગયું છે કેસ કોઈ ઓવરરુલ કે રિવર્સ કર્યો છે તો એની ઇન્ફોર્મેશન। સાઇટિંગ રેફરન્સ આમાં જે જજમેન્ટ રિફર કર્યા છે એનો સાઇટિંગ રેફરન્સ તમને બતાવશે કે એમાંથી 13 જજમેન્ટ ડિસ્કસ કર્યા છે એક ડિસેન્ટ કરેલું છે અને 33 ને મેન્શન કર્યા છે। સો આ જેટલા કેસીસ રિફર છે એનો રેફરન્સ તમને અહીંયા નીચે બતાવશે। એના પછી હેડનોટ છે ક્રક્સ ઓફ ધી જજમેન્ટ અને પછી ચાલશે ફૂલ ટેક્સ્ટ જજમેન્ટ। જજમેન્ટની અંદર તમને આ જે બ્લુ પોપઅપ બતાવે છે ડિક્શનરી લિંકિંગ છે તમારે આ બધા ઓટોમેટિકલી આ વર્ડ્સની ઉપર તમને એનો મીનિંગ બતાવી દેશે પ્લસ જજમેન્ટ કોઈ રિફર કર્યું હશે તો એનું સાઇટેશન્સ તમને મનુ સાઇટેશન સાથે છે એના ઉપર ક્લિક કરશો એટલે જજમેન્ટ તમને બીજા જજમેન્ટ ઉપર ડાયરેક્ટલી જમ્પ કરીને લઈ જશે। સો આ રીતે આપણે આ જજમેન્ટ પબ્લિશ કરીએ છીએ। કોઈ પર્ટિક્યુલર સેક્શન પણ રિફર કરી હશે તો એનો પણ રેફરન્સ તમને બતાવશે। આર્ટિકલ 226 જોવું હોય તો એક્ટ ડાયરેક્ટલી તમે અહીંયાથી આર્ટિકલ 226 જોઈ શકો છો। એક્ટ અને કમેન્ટ્રીઝ બે વસ્તુ આપણે આની અંદર પ્રોવાઈડ કરીએ છીએ। સો આ કોન્સ્ટિટ્યુશન એમાં આર્ટિકલ 226 નો આ બેરેક છે અને ફરીથી આપણે ક્લિક કરીશું જો કમેન્ટ્રી વાંચવી હોય તો અહીંયાથી તમે એની કમેન્ટ્રી વાંચી શકો છો। સો આર્ટિકલ 226 ઉપરની અહીંયા તમને કમેન્ટ્રી પણ મળશે। સો આ રીતે કોન્સ્ટિટ્યુશન ઉપરની કમેન્ટ્રી છે પીએમ બક્ષીની આ કમેન્ટ્રીના રાઇટ્સ લીધેલા છે। સો આ રીતે આખું જજમેન્ટ આપણે પબ્લિશ કરીએ છીએ। હવે બીજા ઓપ્શન્સ છે ધારો કે આ જજમેન્ટનું રિઝલ્ટ આવ્યા પછી રિઝલ્ટ વિન્ડોમાં તમને ફિલ્ટરના ઓપ્શન્સ બતાવશે। અહીંયા કોર્ટ વાઇઝ ફિલ્ટરેશનનો ઓપ્શન છે તમે અહીંયાથી કોર્ટ વાઇઝ ફિલ્ટરેશન કરી શકશો પ્લસ કીવર્ડ્સ વાઇઝ છે સબ્જેક્ટ વાઇઝ નું ઓપ્શન છે જજ વાઇઝ છે પીરિયડ વાઇઝ છે પ્લસ ઇન્ડસ્ટ્રી વાઇઝ આપણે જજમેન્ટ નું ફિલ્ટરેશન આપેલું છે જજની બેન્ચ વાઇઝ છે। ઘણીવાર એવું પણ થતું હોય છે કે ધારો સામેવાળાએ કોઈ સિંગલ બેન્ચનું જજમેન્ટ લીધું છે આપણે ક્વેરી વાઇઝ સર્ચ કર્યું અને પછી આપણે એને ડિવિઝન બેન્ચના જજમેન્ટ જોઈએ છે તો અહીંથી ટુ ઉપર સિલેક્ટ કરશું તો ખાલી ડિવિઝન બેન્ચના જજમેન્ટ બતાવશે। આમાંથી મારે 2017ના જજમેન્ટ જોવા છે તો અહીંયાથી હું ક્લિક કરીને 2017ના જજમેન્ટ ઉપર ક્લિક કરીશ તો મને એ 162 જજમેન્ટ્સ જ બતાવશે 2017 ના।
સો આ રીતે મને અહીંયા 2017 ના અહીંથી હું ડિસિઝન ડેટ ન્યુએસ્ટ કરીશ તો એ પ્રમાણે મને સોર્ટિંગ મળી જશે કે જે ન્યુએસ્ટ જજમેન્ટ હશે એ મને જોવા મળી જશે અહીંયા આ રીતે. જજમેન્ટની સામે તમને આ આઇકન બતાવે છે, ઇટ મીન્સ કે આ પર્ટિક્યુલર જજમેન્ટ છે ને એ ચેલેન્જ થયેલું છે. ધારો કે આ રાજસ્થાન હાઈકોર્ટનું 2017 નું જજમેન્ટ છે જેની એસએલપી અહીંયા ડિસ્પોઝ બતાવે છે, પણ આ જજમેન્ટ જયારે ચેલેન્જ થયું છે તો તમને અહીંયા એસએલપી સ્ટેટસ પણ બતાવશે. પર્ટિક્યુલર જજમેન્ટની ઉપર અહીંયા તમને એસએલપી સ્ટેટસ બતાવશે. જો આ આઇકન રેડમાં હશે તો એનો મતલબ કે આ એસએલપી તમારી આ પેન્ડિંગ છે. તમને એસએલપી નંબર સાથે તમને અહીંયા બતાવી દેશે. સો આ રીતે તમે ડાયરેક્ટલી એ પર્ટિક્યુલર એસએલપી નંબર સુધી તમે પહોંચી શકો છો. એના ઉપરથી તમને એનું સ્ટેટસ મળશે. ઘણીવાર કેસ વિડ્રોલ થયો હોય છે તો એનું સ્ટેટસ એના ઓર્ડર્સ નથી થતા, તો એ પ્રમાણે તમને ધારો કે આમાં ઓર્ડર્સ અવેલેબલ છે, સો આ પર્ટિક્યુલર ઓર્ડર ઉપરથી તમને ખ્યાલ આવી શકે કે આ કેસ આગળ સુપ્રીમ કોર્ટે શું કર્યું છે. સો આ રીતે તમને એસએલપી નું સ્ટેટસ અહીંયાથી બતાવી દેશે. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ પર્ટિક્યુલર પાર્ટીના નામથી સર્ચ કરવું છે તો અહીંયા ઓપ્શન છે વોડાફોન. એપ્લેન્ટ રિસ્પોન્ડન્ટમાં હું પાર્ટીનું નામ આપી દઉં છું વોડાફોન, તો મને વોડાફોનના બધા જજમેન્ટ અહીંયા તમને બતાવી દેશે. એમાં પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર મારે જવું હોય કે આર્બિટ્રેશનના જજમેન્ટ જોવા છે તો અહીંયાથી તમને એ આર્બિટ્રેશન ઉપરના જજમેન્ટ તમને બતાવી દેશે. સો આ રીતે પાર્ટી વાઇઝ સર્ચ છે. કોઈ પર્ટિક્યુલર જજ વાઇઝ સર્ચ કરવું હોય તો અહીંયા તમે ધારો કે જસ્ટિસ જેબી પારડીવાલા સાહેબ છે, સુપ્રીમ કોર્ટમાં જવાના છે હમણાં ઓર્ડર પ્રમાણે. સો જસ્ટિસ જેબી પારડીવાલા સાહેબના બધા જજમેન્ટનો તમને અહીંયા આ રીતે સર્ચ મળી જાય. ફર્ધર આમાં કે રિફાઇન કરવું હોય તો તમે અહીંયા સર્ચ રિઝલ્ટમાં જઈને આપી શકો છો. મેજોરિટી એ ક્રિમિનલ સાઇડ ઉપર અમને વધારે જજમેન્ટ્સ આપેલા છે, તો આપણે જોઈએ કે સિવિલ ઉપર એમને કંઈ આપ્યું છે કે નહીં, એમાં પર્ટિક્યુલર ઓર્ડર 39 રૂલ 1 ઉપર કંઈ આપ્યું છે કે નહીં. તો 2200 જજમેન્ટ છે જેની અંદરથી 7 જજમેન્ટ છે જેમાં ઓર્ડર 39 રૂલ 1 ઉપર એમને જજમેન્ટ્સ આપેલા છે, અને એમાંથી એક જજમેન્ટ જે આગળ ચેલેન્જ થયેલું છે. સો આ રીતે તમને જજ વાઇઝ સર્ચ બતાવી દે. પર્ટિક્યુલર એ રીતે સબ્જેક્ટ વાઇઝ સર્ચ તમે અહીંયાથી કરી શકો. આ વસ્તુ નવી છે જેમાં એપ્લિકેશન અલાઉડ થઈ હોય પણ મારે કયા સબ્જેક્ટમાં જોવું છે, તો સિવિલ સબ્જેક્ટમાં કે કંપનીની અંદર પિટિશન મારે ડિસમિસ થઈ હોય કે પાર્ટલી અલાઉડ કરી હોય, સો એ ઓપ્શન સિલેક્ટ કરીને હું અહીંયાથી સર્ચ કરી શકું છું. ધારો કે ડિસ્પોઝિશન વાઇઝ મારે કંઈ સર્ચ કરવું હોય સબ્જેક્ટ વાઇઝ, તો એ તમે અહીંયાથી સર્ચ કરી શકો છો. સો કંપનીની અંદર પિટિશન જે ડિસમિસ થઈ છે એવા જજમેન્ટ આપણને બતાવશે. ફર્ધર આપણે એમાં કંઈ રિફાઇન કરવું હોય તો સર્ચ ઇન રિઝલ્ટ નો ઓપ્શન છે, ત્યાંથી તમે ફર્ધર એને રિફાઇન કરી શકો છો. લીગલ સર્ચમાં બીજો ઓપ્શન છે જજમેન્ટ અંડર સ્પેસિફિક એક્ટ. આપણે કોઈ પણ એક્ટ, એક એક્ટ ઉપર કે બે એક્ટ ઉપર સર્ચ કરવું હોય તો અહીંયા એનો ઓપ્શન આપેલો છે. ફોર એક્ઝામ્પલ, હું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે એમાં સેક્શન 138 ઉપરના જજમેન્ટ મારે સર્ચ કરવા છે, તો જસ્ટ અહીંયા એનઆઈ એક્ટ સેક્શન 138 અને એના ઉપર મેં સર્ચ ઉપર ક્લિક કર્યું એટલે મને એનઆઈ ના 138 ઉપરના બધા જજમેન્ટ મને અહીંયા બતાવશે. એમાં ફર્ધર મારે કંઈ રિફાઇન કરવું છે તો હું એને ફર્ધર અહીંયાથી રિફાઇન કરી શકીશ. આ રીતે મને એ પર્ટિક્યુલર ટોપિક ઉપરના જજમેન્ટ્સ મળી જશે. સેક્શન 138 બ્લેન્ક ચેક ઉપરના મને જજમેન્ટ્સ મળશે. એના પછી એક ઓપ્શન છે એક્ટ સર્ચ નો ઓપ્શન. તમારે કોઈ પણ એક્ટ ડાઉનલોડ કરવો હોય તો અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. એક્ટના ટાઇટલનું સર્ચ તમને અહીંયાથી મળશે. આ જે લખ્યું છે 3 કેરેક્ટર્સ, તો ધારો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે તો હું જસ્ટ NEGO મેં લખ્યું છે, તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં NEGO સ્ટાર્ટિંગ વર્ડ છે તો એનાથી એ સર્ચ થઈ જશે. એક્ટનું ટાઇટલ હું અહીંયાથી સિલેક્ટ કરીશ અને પછી વ્યૂ સિલેક્ટેડ એક્ટ ઉપર જ્યારે ક્લિક કરીશ તો એ એક્ટ મને અહીંયા સેપરેટ વિન્ડોમાં અહીંયા મળી જશે. બધા જ એક્ટને આ રીતે જ્યારે સિંગલ વિન્ડોમાં આપણે બ્લુ આઇકન ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે અહીંયાથી PDF નો ઓપ્શન છે, તો તમે ક્રોમ યુઝ કરતા હો તો તમે એને સેવ એઝ PDF કરી શકશો. તમારી પાસે પ્રિન્ટ ટુ PDF હશે તો તમે એને PDFમાં ડાઉનલોડ પણ કરી શકશો. સો આ રીતે તમે એને એક્ટને ડાઉનલોડ કરી શકાશો.
એવી જ રીતે તમારે સ્ટેટ એક્સ માટે પણ તમે એને યુઝ કરી શકાશો. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, કોઈ પણ રૂલ તમારે સર્ચ કરવા હોય સેન્ટ્રલના તો એ તમે અહીંયાથી રૂલ સર્ચ કરી શકશો. ડાયરેક્ટ એક્સ સર્ચ આપેલું છે, ડાયરેક્ટ એક્સ સર્ચની અંદર આપણે અસેસમેન્ટ યર પ્રમાણે પણ સર્ચ કરી શકશું. ધારો કે 2006-2007 અસેસમેન્ટની અંદર મારે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર મારે સર્ચ કરવું છે, જેમાં ડિસ્પોઝિશન જે છે ઇન ફેવર ઓફ ડિપાર્ટમેન્ટ આપેલી હોય એવા જજમેન્ટ્સનો રેફરન્સ જોઈએ છે. સો એ રીતે મને અહીંયા જજમેન્ટ્સ બતાવશે. 2006-2007 જેનું અસેસમેન્ટ છે અને ઇન્કમ ટેક્સ એક્ટ 1961 જેમાં યુઝ થયેલો છે અને ઇન ફેવર ઓફ ડિપાર્ટમેન્ટ જે છે એવા જજમેન્ટ્સના મને અહીંયા રિઝલ્ટ બતાવશે. સો આ રીતે હું પર્ટિક્યુલર લીગલ સર્ચની અંદર ડાયરેક્ટ ટેક્સેશન વાઇઝ સર્ચ કરી શકું છું. હવે આપણે જઈએ મનુ સર્ચની અંદર. મનુ સર્ચની અંદર આપણે કોઈ પણ ટોપિક વાઇઝ સર્ચ કરવું હોય તો આપણે સર્ચ કરી શકીએ છીએ. કોઈ નેચરલ લેંગ્વેજ સર્ચ છે, તમે કોઈ સેન્ટેન્સ વાઇઝ સર્ચ કરવું હોય તો તમે આની અંદર કરી શકો છો. ફટાફટ આપણે 2-3 એક્ઝામ્પલ લઈએ. ફ્રેઝ સર્ચ કોને કહેવાય? આપણે જે હમણાં જોયું ઓર્ડર 39 રૂલ 1, સો આ મેં ફ્રેઝમાં લખ્યું છે મર્ડર નાઇફ. આ બંને વર્ડને સર્ચ કરશે ઓટોમેટિકલી મને ખાલી 13 જ રિઝલ્ટ મળ્યા. સો એનો મતલબ એવો નહીં કે મર્ડર નાઇફ ઉપર કોઈ જજમેન્ટ નહીં હોય, આટલા જજમેન્ટ ઓછા તો હોય નહીં, પણ મેં ફ્રેઝમાં લખ્યું છે એટલા માટે એ મને 13 જજમેન્ટ બતાવે છે. હવે આની અંદર હું એક કમાન્ડ એડ કરી દઉં, પ્રોક્સિમેટી આપી દઉં કે મર્ડર નાઇફ અને વિધિન ગેપ ઓફ 5 વર્ડ્સ. જો કોઈને લખવું હોય તો લખી શકે છે મર્ડર નાઇફ /5 કરશું, એટલે એ શું કરશે બંને વર્ડને સર્ચ કરશે ધ ગેપ ઓફ 5 વર્ડ્સ. સો કોઈ જજમેન્ટમાં એવું લખ્યું હશે મર્ડર વોઝ કમિટેડ બાય નાઇફ, અથવા એવું લખ્યું હશે નાઇફ યુઝ ઇન ધ મર્ડર, તો એ બંને જજમેન્ટ તમને બતાવી દેશે. હવે ફટાફટ એક એગ્રીમેન્ટ, એક આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ. મારે એવું એક જજમેન્ટ સર્ચ કરવું છે જેમાં એગ્રીમેન્ટ ફોર સેલ છે, બરોબર, એ ઓબ્લિગેશન અટેચ ઓનરશીપની પ્રોપર્ટી માટે કરેલું હોય. સો હવે મને થોડા અમુક જ વર્ડ્સ આપેલા છે, એમાં ટાઇટલનો પણ રેફરન્સ લીધેલો છે, ઇન્ટરેસ્ટ ઓફ ધ જજમેન્ટ છે, જજમેન્ટ ડેટર છે, અટેચમેન્ટ કેનોટ બી ફ્રી ફ્રોમ ધ ઓબ્લિગેશન, એ રીતનો વર્ડ પણ છે, અને કોન્ટ્રાક્ટ ફોર સેલ પણ છે. સો ઘણા બધા વર્ડ્સ છે. સો મારે એને સર્ચ કરવું છે તો એમાંથી મેં આઈડેન્ટિફાય કર્યું છે કે જે વધારે યુઝ થતા હોય એવા વર્ડ્સ આ છે. અટેચ પછી હું સ્ટાર આપી દઈશ. સો અટેચ, અટેચ્ડ એ બધા વર્ડ્સ આમાં લઈ લેશે અને પછી પ્રોક્સિમિટીની અંદર હું 20 વર્ડ્સનું એક ગેપ આપી દઉં છું, કેમકે બહુ મોટું સેન્ટેન્સ છે તો એક 20 વર્ડના પેરેગ્રાફની અંદર એ આ 4 વર્ડને સર્ચ કરશે અને મને જજમેન્ટ્સ આપ્યા 79. આમાં લેટેસ્ટ જજમેન્ટ 2022નું છે, મારે જોવું છે કે ભાઈ આમાં રિલેવન્ટ જજમેન્ટ કયા બતાવે છે. સો આ પર્ટિક્યુલર જજમેન્ટ ઉપર રિલેવન્ટ જજમેન્ટ અહીંયા ઝારખંડનું બતાવે છે, પછી NCLT અમદાવાદ છે, એ રીતે તમને અહીંયા રિઝલ્ટ બતાવે છે. એના પછી આપણે જોઈએ કે આ પર્ટિક્યુલર જજમેન્ટમાં પંજાબ એન્ડ હરિયાણાના કોઈ જજમેન્ટ છે. પંજાબ એન્ડ હરિયાણાનું મેં એક જજમેન્ટ વાંચ્યું હતું તો મને યાદ છે કે પંજાબ એન્ડ હરિયાણાનું. સો આ પર્ટિક્યુલર જજમેન્ટ જે છે એ એક્ઝેક્ટ આ ટોપિક ઉપરનું છે. સો આ રીતે પણ હું આઈડેન્ટિફાય કરી શકું. સો જે પણ વર્ડિંગ્સ આપણે આપ્યા છે એની એક્ઝેક્ટ નજીકમાં હોય એવા એ જજમેન્ટ સર્ચ કરીને બતાવશે. આને આપણે કહીએ છીએ પ્રોક્સિમેટી સર્ચ. તમારે વધારે એની માહિતી જોતી હોય તો અહીંયા સર્ચ ટિપ્સનો ઓપ્શન છે, ત્યાંથી તમે એ પર્ટિક્યુલર એક્ઝામ્પલ સાથે આપેલું છે જ્યાંથી તમે એને ડાયરેક્ટલી કાઢી શકશો કેવી રીતે એને તમે યુઝ કરી શકાય. બીજો એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ મારે એવા કેસ લો જોઈએ છે જેમાં મરીન ઇન્સ્યોરન્સ ઉપરનું આ પર્ટિક્યુલર જજમેન્ટ છે, જેમાં પર્ટિક્યુલર એક મટીરિયલ આવ્યું હતું જે અનલોડિંગ કરવાનો અહીંયા રેફરન્સ હતો, જેમાં 12 એ મટીરિયલ આવ્યું હતું અને અહીંયા અનલોડિંગ નહોતું થયું, પણ આપણે એમાં ઇન્સ્યોરન્સ થાય કે ના થાય કે એના ઉપરનો જજમેન્ટ જોઈએ છે. તો અહીંયા આપણે સર્ચ એ રીતે પણ કરી શકીએ. સો મરીન ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર આપણે જો સર્ચ કરવાનું છે તો જસ્ટ એને આપણે નોર્મલ ફ્રેઝમાં ટાઈપ કરી દઈએ. હવે એમાં સેકન્ડ ઓપ્શન એવો કીધો હતો કે ભાઈ જે ગુડ્સ આવ્યું હતું એ અનલોડ
કરવાની વાત હતી. સો અનલોડિંગ અનલોડેડ, સો એટલે માટે મેં ત્યાં સ્ટાર આપ્યો છે અને સોરી સેવન વર્ડ્સની અંદર આપણે એને સર્ચ કરીએ છીએ. સો ગુડ્સ અનલોડ બંને વર્ડને સર્ચ કરશે ધ ગેપ ઓફ સેવન વર્ડ્સમાં. હજી આપણે એની અંદર રિફાઇન કરીએ કે કોઈ જગ્યાએ ડેમેજ થયું છે કે મિસહેન્ડલિંગ થયું છે. સો આ રીતે હું મિસહેન્ડલ મિસહેન્ડલિંગ, સો એને હું ફરીથી એને રિફાઇન કરી દઉં છું. પણ આની અંદર આપણને ચાર જ જજમેન્ટ મળ્યા છે. મેં અહીંયા ભૂલ શું કરી, મેં અહીંયા એન્ડ ઓપરેટરનો ઉપયોગ કર્યો છે. મારે ઓપરેટર એન્ડની જગ્યાએ ઓર નો ઉપયોગ કરવો જોઈએ. એટલે હું આને સર્ચની ક્વેરીને ફરીથી ડિલીટ કરું છું, ફરીથી એને સર્ચ ઇન રિઝલ્ટમાં જઈને સર્ચ કરું છું અને અહીંયાથી ઓર ઓપરેટર લઈ લઉં છું. એટલે ડેમેજ અથવા તો મિસહેન્ડલિંગ આ બંને વર્ડ્સ ઉપર આવતા હોય એવા મને જજમેન્ટ જોઈએ છે. સો અહીંયા મને એટલા જજમેન્ટ મળે કે જેની અંદર આ બધા વર્ડ્સનો ઉપયોગ થયો છે. તો આ રીતે તમે મનુ સર્ચનો ઉપયોગ અહીંયાથી કરી શકો. મનુપત્રની અંદર બીજો અહીંયા ઓપ્શન છે એક્ટ વાઇઝ સર્ચનો, જેમાં તમે સેન્ટ્રલ એક્ટ પ્લસ ઉપર ક્લિક કરીને તમે એને ટેબલ ઓફ કન્ટેન્ટ સુધી પહોંચી જાઓ. આલ્ફાબેટિકલી જતા રહો તમે, પછી તમને લિસ્ટ બતાવી દેશે. એમાં ધારો કે આપણે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ઉપર જોવું છે, તો આઈ ઉપર ક્લિક કરીશું. કોન્ટ્રાક્ટ એક્ટ છે, એની એક્ઝેક્ટ બાજુમાં પ્લસ સાઇન છે, એનો મતલબ કે આ પર્ટિક્યુલર જજમેન્ટ જે છે એના અમેન્ડમેન્ટ એક્ટ તમને અહીંયાથી બતાવી દેશે. સો આ બે અમેન્ડમેન્ટ એક્ટ છે, એની સામે ડિફરન્ટ આઇકન્સ આપેલા છે. આ જે પર્ટિક્યુલર ફોર એક્ઝામ્પલ આપણે ઇલેક્ટ્રિસિટી એક્ટ જોઈએ, એની બાજુમાં જે આ આઇકન છે એ એક્ટ ઇન અ ડિફરન્ટ લેંગ્વેજ, હિન્દીમાં આ એક્ટ તમે જોઈ શકો. સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ છે આ, એમાં એસેન્ટ ડેટ ઇફેક્ટિવ ડેટ તમને મળશે, લિસ્ટ ઓફ અમેન્ડમેન્ટ એક્ટ પણ મળશે. રેડ આઇકન છે એ તમને ડાયરેક્ટલી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આપશે. આ છે કમ્પેરેટિવ ચાર્ટ, જૂના એક્ટ અને નવા એક્ટનું કમ્પેરેટિવ ચાર્ટ મળશે. એક્ટને તમે અહીંયા ડાયરેક્ટલી ઓપન કરી શકશો ઇન અ સિંગલ ડોક્યુમેન્ટ. પર્ટિક્યુલર આપણે એક્ટને જો ઓપન કરીએ તો એનું તમને સેક્શન્સ અહીંયા બતાવશે. એ સેક્શનની સામે તમને અહીંયા રેડમાં જે બતાવે છે એ કમેન્ટ્રી બતાવે છે, તમે ડાયરેક્ટલી અહીંયાથી એ કમેન્ટ્રી જોઈ શકો. સેક્શન 197 ઓપન કરશું એટલે તમને એક્ટ અને કમેન્ટ્રીના ઓપ્શન પણ ફરીથી આપશે અને એના ઉપરના કોઈ જજમેન્ટ હશે એ પણ બતાવશે. અને ડાયરેક્ટલી સર્ચ કરવું હોય એના ઉપરના જજમેન્ટ તો અહીંયા ઓપ્શન છે ઓપન જજમેન્ટ ઓન સેક્શન 192, એ તમે ડાયરેક્ટલી અહીંયાથી ઓપન કરીને જોઈ શકો છો. સો આ રીતે તમે મનુપત્રને યુઝ કરી શકો લીગલ રિસર્ચ માટે. આપણે એક બીજું સોફ્ટવેર છે જે મનુપત્રએ હમણાં સ્ટાર્ટ કર્યું છે, જે તમારા ઓનગોઈંગ કેસીસ હોય એ પર્ટિક્યુલર કેસીસને તમે મેનેજ કરવું હોય એના બોર્ડ્સ માટે કે એની નેક્સ્ટ હિયરિંગ ડેટ માટે અને એના ઓર્ડર્સ માટે, તો એ છે કેસ વોચ કેસ ટ્રેકર. કેસ ટ્રેકરની અંદર તમારે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ટ્રિબ્યુનલ્સની અંદર પણ તમે જે પણ તમારા કેસીસ છે એની તમે અહીંયા એને તમે અહીંયા ઇન્સર્ટ કરી દો. એના પછી ઓટોમેટિકલી તમે જ્યારે એને લોગિન કરશો તો તમારું જે આજનું કોઝલિસ્ટ છે એ તમને અહીંયા બતાવી દેશે કે દિલ્હી હાઈકોર્ટની અંદર તમારી એક મેટર છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તમારી આ બે ત્રણ ચાર મેટરો અહીંયા આપેલી છે. સો જો ટ્રિબ્યુનલ્સમાં હશે તો એ પણ તમને બતાવશે. સો એ પ્રમાણે તમારું આખું બોર્ડ તમને અહીંયા બતાવી દેશે. અને જ્યારે પણ તમારી મેટર હશે એના એક બે દિવસ પહેલા તમને ઇન્ટિમેટ પણ કરશે અને એ દિવસે પણ ઇન્ટિમેટ કરશે કે આ પર્ટિક્યુલર તમારી મેટર આવી રહી છે. એટલે ડાયરેક્ટલી તમારા ઈમેલ ઉપર અલર્ટ આવી જશે. તમારે તમારા ક્લાયન્ટ માટે પણ અલર્ટ સેટ કરવી હોય તો તમે સેટ કરી શકો છો. માય કેસીસમાં તમે એ બધા કેસીસ તમે અહીંયા એડ કરી શકો છો. એડ કરવા માટે અહીંયા ઓપ્શન છે એડ કેસીસનો ઓપ્શન, ત્યાંથી તમે કોર્ટ સિલેક્ટ કરી શકો છો કઈ કોર્ટનું તમારે એડ કરવું છે. સુપ્રીમ કોર્ટ છે, હાઈકોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે. જો તમારી પાસે નંબર ઓફ કેસીસ વધારે હોય તો તમારે બલ્કમાં સીએનઆર નંબરથી તમારે એડ કરવું હોય તો તમે અહીંયાથી સીએનઆર નંબર વાઇઝ એડ કરી શકો છો. એના પછી ટ્રિબ્યુનલ્સ, આ બધી ટ્રિબ્યુનલ્સ આપણે આની અંદર કવર કરીએ છીએ. એપ્લેટ ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટી, આર્મ ફોર્સ ટ્રિબ્યુનલ છે, કેટ છે, સીગેટ છે, કસ્ટમ એક્સાઇઝ છે, ડીઆરટી ડીઆરએટી છે, ઇન્કમ ટેક્સ એપ્લેટ ટ્રિબ્યુનલ છે, એનસીએલટી છે, એનસીએલએટી છે, નેશનલ કન્ઝ્યુમર પ્લસ આપણે એની સાથે એની બ્રાન્ચ પણ આપીએ છીએ. સ્ટેટ કમિશન પણ છે અને ડિસ્ટ્રિક્ટ ફોરમ પણ આપણે એમાં આપીએ છીએ. એટલે બધા જ સ્ટેટના તમને ડિસ્ટ્રિક્ટ ફોરમનો એક્સેસ પણ મળશે આમાં.
એના સિવાય કોઈ ઓફલાઈન કોર્ટ હોય જેમાં નેક્સ્ટ હિયરિંગ ડેટ તમને મળી જતી હોય તો તમે તમારી રીતે અહીંયા કોર્ટ એડ કરી શકો છો. એનું એક લિસ્ટ તમે અમને મોકલાવો, ધારો કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ગાંધીનગર છે તો એમાં તમારે તમારો કેસ નાખવો છે. મેન્યુઅલી તમારે નેક્સ્ટ હિયરિંગ ડેટ નાખવી પડશે આની અંદર, આ ઓટોમેટિકલી ફેચ નહીં કરે. કેસ એડ કર્યા પછી આ પર્ટિક્યુલર જે કેસ એડ કરશું એ તમને અહીંયાથી ડિટેલ્સ બતાવી દેશે. તમારે અહીંયાથી જોવા છે ડિસ્પોઝ કેસ, તો અહીંથી તમે ડિસ્પોઝ કેસ ઉપર ક્લિક કરશો તો જેટલા પણ ડિસ્પોઝ હશે એ તમને અહીંયા બતાવી દેશે. આ ડિસ્પોઝ કેસને તમારે આર્કાઈવ કરવું છે તો એનો ઓપ્શન આપેલો છે, સિલેક્ટ કરીને તમે આ પર્ટિક્યુલર કેસને તમારે આર્કાઈવ કરવું છે તો અહીંયા આર્કાઈવ કરી શકો છો. તમારે ગ્રુપ બનાવવા હોય અને તમારે એ પ્રમાણે રિપોર્ટ જનરેટ કરવો હોય, ધારો કે આ પર્ટિક્યુલર ચાર કેસીસ જે છે એ તમારે ટેગ કરવા છે અને એ ટેગ ફોર એક્ઝામ્પલ એડવોકેટ એક્સ વાય ઝેડ ના નામથી છે, તો અહીંયા હું જસ્ટ એને ટેગ કરી દઉં છું. સો એ એડવોકેટ એક્સ વાય ઝેડ ના નામ ઉપરના જેટલા પણ ચાર કેસીસ હશે એ મને અહીંયાથી બતાવી દેશે. સો મને એ ખાલી એડવોકેટ એક્સ વાય ઝેડ ના ચાર કેસીસ છે એનો રિપોર્ટ જનરેટ કરવો હોય તો અહીંથી એક્સેલમાં રિપોર્ટ ડાઉનલોડ કરી શકું છું. સો આ ચાર કેસીસની ડિટેલ્સ મને પર્ટિક્યુલર બતાવી દેશે. સો જ્યારે જ્યારે એમની કેસની હિયરિંગ છે એ પણ બતાવશે, સ્ટેટસ પણ બતાવશે અને મેં કોઈ નોટ્સ આમાં આપી હશે તો એ પણ બતાવશે. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ મેં બેંક ઓફ બરોડા ચાંદખેડા છે એના માટેનો આ બે કેસ એમાં એડ કરેલા છે તો એની મને અહીંયા કેસ ડિટેલ્સ બતાવી દેશે. આનો રિપોર્ટ જ્યારે હું જનરેટ કરીશ ત્યારે મને એની નોટ સાથેના ઓપ્શન્સ તમને અહીંયા કરી બતાવશે. જ્યારે હું કેસ નંબર ઉપર ક્લિક કરીશ ત્યારે મને કેસની પૂરેપૂરી વિગતો બતાવશે, એટલે એ પર્ટિક્યુલર કેસની અંદર કોઈ ઓર્ડર થયો હોય તો એની ડિટેલ બતાવશે, સ્ટેટસ બતાવશે. એ પર્ટિક્યુલર ઓર્ડરને તમારે ઈમેલ કરવો હોય તો ઈમેલ થઈ શકશે. તમારે એ પર્ટિક્યુલર જે કેસ છે એના ઉપર કોઈ નોટ્સ લખવી હોય તો તમે અહીંયાથી નોટ્સ લખી શકો છો. જ્યારે આ પર્ટિક્યુલર ઓર્ડરને તમે ઈમેલ કરો છો તો ડાયરેક્ટલી અહીંયા કેસ વોચના સર્વર ઉપરથી તમે એને ઈમેલ કરી શકશો. એની સાથે તમારે કોઈ બીજું ડોક્યુમેન્ટ, ધારો કે આ ઓર્ડર જે છે અત્યારે સ્ટેટસ એનું પેન્ડિંગ છે, સો આમાં કોઈ ડ્રાફ્ટિંગ તમારે આપવાનું છે સાથે, તો અહીંયાથી તમે ડ્રાફ્ટિંગને અટેચ કરી શકો છો. એટલે જેને પણ આ મેઇલ જશે એ પર્ટિક્યુલર પાર્ટીને તમારું ડ્રાફ્ટિંગ પણ અહીંયા મળી જશે, સાથે આ ઓર્ડર પણ મળશે. સો બે રીતે તમે એનો યુટિલાઇઝ કરી શકો છો. સો આ એક્સેલ છે જેની અંદર તમને આખો રિપોર્ટ બતાવી દેશે. અહીંયા આપણે જે પણ 25/29/1 જે અહીંયા કમેન્ટ્સ લખેલી છે એ પણ તમને અહીંયા બતાવશે. સો આ રીતે આખું કેસ વોચનો ઓપ્શન છે. હવે કેસ ડિટેલ્સનો ઓપ્શન છે. આની અંદર તમને કેલેન્ડર સિંક્રોનાઇઝ થઈ જશે તો તમારી અપકમિંગ જેટલી પણ મેટરો આવતી હોય છે એનું તમને અહીંયા ડિટેલ બતાવશે. જો સુપ્રીમ કોર્ટની મેટર હશે તો તમને બ્લુ રંગમાં બતાવશે, હાઈકોર્ટ છે તો ઓરેન્જમાં છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ગ્રીન કલરમાં આપેલો છે અને ટ્રિબ્યુનલ છે બ્લુમાં છે. સો અહીંયાથી તમને આઈડેન્ટિફાય કરવામાં થોડું ઈઝી થઈ જશે. મોર ઉપર ક્લિક કરીશું તો આપણને ધારો કે કાલની મારી જે મેટરો છે તો એ કઈ કઈ મેટરો છે એનું એક અહીંયા લિસ્ટ બતાવશે. આ પર્ટિક્યુલર લિસ્ટમાં તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો, કોઈને મેઇલ કરવો હોય તો મેઇલ પણ કરી શકો છો. તો આ રીતે તમને એના ઓપ્શન્સ બતાવી દેશે. આ જ કેલેન્ડરને તમારે સિંક્રોનાઇઝ કરવું છે તો તમે તમારા ગૂગલ કેલેન્ડર સાથે સિંક્રોનાઇઝ કરી શકો છો. કોઈનું ગૂગલ નથી ને બીજા કોઈ ઇવેન્ટ્સ આઉટલુક છે કે બીજા કોઈ કેલેન્ડર છે તો એ તમારે બધી ઇવેન્ટ તમે ડાઉનલોડ કરીને એને સિંક્રોનાઇઝ કરી શકો છો. નેક્સ્ટ છે કોઝ લિસ્ટ. કોઝ લિસ્ટની અંદર તમારે કોઈ પર્ટિક્યુલર, ધારો કે કાલની ડેટનું આપણે કોઝ લિસ્ટ જોવું છે તો અહીંયાથી હું સિલેક્ટ કરીશ ફ્રાઈડે અને સર્ચ ઉપર ક્લિક કરીશ તો કાલના મારા જેટલા કેસીસ હશે એ બતાવશે. તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં મારે કોઈ કેસ નથી અને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર મારી આટલી મેટરો છે. સો એ પ્રમાણે મને અહીંયા મારું કોઝ લિસ્ટ જનરેટ થઈ ગયું છે. આને મારે પીડીએફમાં ડાઉનલોડ કરવું હોય તો હું પીડીએફમાં લઈ શકું છું, એક્સેલમાં લેવું હોય તો એક્સેલમાં પણ લઈ શકું છું. સો આ રીતે તમને એ સેમ્પલ કોઝ લિસ્ટ તમારું આ રીતે બતાવશે. સો તમારું જે કોઝ લિસ્ટ છે એ એક્ઝેક્ટ તમને અહીંયા આ રીતે બતાવી દેશે. એના પછી તમારે કેસ વોચની અંદર આપણે ડિફરન્ટ સબસ્ક્રિપ્શન પ્લાન્સ પણ છે. તો તમે ધારો કે અમદાવાદમાં છો અને તમારા બીજા પાર્ટનર જે છે એ કલકત્તા જોયા છે ફોર એક્ઝામ્પલ. સો તમારા કેસીસ એ કલકત્તાના કેસીસ તમારા જ કેસીસ એ જોઈ રહ્યા છે તો તમે એમને
એક બીજો યુઝર લઈને તમે એ કેસીસને અસાઇન કરીને પણ એમને આપી શકો છો. તો અહીંયા અસાઇનનો ઓપ્શન છે, તમારે જે કેસ એને અસાઇન કરવો હોય એ તમે તમારા ટીમ મેમ્બરને સિલેક્ટ કરીને તમે એ અસાઇન કરી શકો છો. તો એમને આ કેસ જે છે એ ત્યાં બતાવશે, પ્લસ એ ત્યાંથી એમના કેસીસ પણ એડ કરી શકશે જે તમને નહીં બતાવે, પણ તમારા કેસીસ જે તમે અસાઇન કર્યા હશે એ એમને ત્યાં જોઈ શકાશે. એના પછી કેસ સર્ચ નો ઓપ્શન છે, જેમાં કેસ સજેશન્સ અને સર્ચ બાય પાર્ટી નેમ આપેલું છે. હવે ધારો કે તમારું નામ જે છે એ આપણે પ્રોફાઇલમાં સેટ કરીશું, તો એ ઓટોમેટિકલી અહીંયા તમારા નામ ઉપરથી જે પણ નવા કેસ અપલોડ આવ્યા હશે એ નવા કેસ તમને અહીંયા બતાવી દેશે. ધારો કે સુપ્રીમ કોર્ટની અંદર મેં અહીંયા એક સ્ટાન્ડર્ડ નેમ રાખેલું છે, એ પ્રમાણે મને અહીંયા બતાવે છે. એવી જ રીતે હાઈકોર્ટમાં કોઈ નામ હશે તો એ પણ બતાવી દેશે, પ્લસ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર નામ આવતું હશે તો એ પણ બતાવી દેશે. સો જે પણ કેસીસ હશે એ કેસીસ મને અહીંયા બતાવશે મારા, અને હું એને ડાયરેક્ટલી અહીંયાથી એડ કરી શકીશ. જસ્ટ એડ ઉપર ક્લિક કરીશ એટલે મને કોડ એસ્ટાબ્લિશમેન્ટ બધી વસ્તુ બતાવશે, ઓટોમેટિકલી નંબર આવશે, અને સેવ ઉપર ક્લિક કરીશ એટલે મારા એ ડેટાબેઝની અંદર આ સેવ થઈ જશે. આ રીતે આ વસ્તુ તમે એને યુટિલાઇઝ કરી શકો છો. ડેશબોર્ડની અંદર તમને માય કેસીસ નો ઓપ્શન છે, તમારા કોન્ટેક્ટ અહીંયા તમને બતાવશે. હવે આ પર્ટિક્યુલર કેસ જે આપણે એડ કર્યો છે હમણાં, એની નેક્સ્ટ હિયરિંગ ડેટ 15 જૂન છે. મારે એ વસ્તુને અલર્ટમાં સેટ કરવી છે, તો અહીંયા સેટ અલર્ટ નો ઓપ્શન છે. પર્ટિક્યુલર દિવસે કરવી હોય તો સેટ અલર્ટ ઓન ડેટ છે, પ્લસ આપણે 2 દિવસ પહેલા અલર્ટ જવી જોઈએ ક્લાયન્ટને. સો અહીંયા બિફોર હિયરિંગ આપણે સિલેક્ટ કરીએ અને સેટ અલર્ટ ફોર ક્લાયન્ટ. સો અહીંયા ક્લાયન્ટનું નામ આપણે લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ કલકત્તા વાળા મારા ક્લાયન્ટ છે ને, એડવોકેટ કલકત્તા, એને સેવ ઉપર ક્લિક કર્યું. સો જ્યારે પણ આની હિયરિંગ આવશે ઓટોમેટિકલી એ પર્ટિક્યુલર ઇમેલ એડ્રેસ ઉપર એક અલર્ટ જશે કે તમારી નેક્સ્ટ હિયરિંગ ડેટ જે છે 15 જૂન છે, જે પણ નવી ડેટ આવી હશે એ પ્રમાણે એ તમને અલર્ટ્સ મોકલશે. સો આ રીતે તમે અલર્ટ સેટ કરી શકો. એક ક્લાયન્ટ્સનું ડિટેલ્સ એડ કરવા માટે તમે અહીંયા કોન્ટેક્ટ્સને એડ કરી શકો છો. તમારા ટીમ મેમ્બર્સ, તમે જેટલા પણ મેમ્બર્સ એડ કરશો એટલા મેમ્બર્સનું ડિટેલ્સ તમને અહીંયા બતાવશે. ટુ ડુ લિસ્ટ પણ તમે અહીંયાથી જનરેટ કરી શકો છો. ધારો કે પર્ટિક્યુલર આજે આપણો જે વેબિનાર છે એવી રીતનું તમારે કોઈ સ્કેડ્યુલ્સ તમારા કરવા હોય, નેક્સ્ટ વીકમાં આ કામ કમ્પ્લીટ કરવાનું છે, તો એ તમે અહીંયા ડ્યુ ડેટ લઈને સિલેક્ટ કરી શકો છો. એ તમારા કેલેન્ડરમાં ઓટોમેટિકલી આવી જશે. એના પછી નોટ્સ, તમે જે જે કેસીસ ઉપર નોટ્સ આપી છે એ કેસીસની નોટ્સ તમને અહીંયા બતાવી દેશે. ઉપર જે છે એ તમને કેસીસની નોટ્સ છે, અહીં નીચે જે છે એ તમને ઓર્ડર ઉપર તમે કોઈ નોટ્સ આપી હોય તો એ બતાવશે. સો આ રીતે તમે કેસ વોચને પણ યુટિલાઇઝ કરી શકો છો. હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો એ અત્યારે પૂછી શકે છે. મનુપત્ર કે કેસ વોચ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ તમે પૂછી શકો છો. કોઈ ક્વેશ્ચન કોઈને? એક ક્વેશ્ચન હતો એક નો કે ડ્રાફ્ટ એગ્રીમેન્ટ્સ કેવી રીતે જોવાના, તો અહીંયા ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ડીડ્સ નો ઓપ્શન છે, ત્યાંથી તમે સેમ્પલ ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ડીડ્સ જોઈ શકો. સો આ રીતે તમને બધા સેમ્પલ ડ્રાફ્ટ્સ અને એગ્રીમેન્ટ્સ મળી જશે. એના જ સંદર્ભમાં બીજી વસ્તુ છે કોર્ટ ફોર્મ્સ. કોર્ટ ફોર્મ્સ ઉપર આપણે ક્લિક કરીએ તો આ તમને સ્ટાન્ડર્ડ જે કોર્ટ ફોર્મ્સ હોય છે એ તમને બતાવશે. ધારો કે આ ચેકલિસ્ટ છે, તો સ્ટાન્ડર્ડ જે આપણે કોર્ટમાં યુઝ કરીએ છીએ. બિલ્સ જે છે પાર્લામેન્ટમાં કોઈ ઇન્ટ્રોડ્યુસ થયા હોય તો એનું ડિટેલ્સ તમને અહીંયા બિલ્સ પાર્લામેન્ટમાંથી મળશે. એમાં તમે ક્રોનોલોજિકલ વાઇઝ પણ જઈ શકો છો,
જેમાં તમને 2022ના ધારો કે બિલ જે છે એની પૂરી ડિટેલ મળશે. લોકસભામાં જો પાસ થયું હશે તો લોકસભામાં બોથ હાઉસીસમાં થયું હશે તો એસ પાસ બાય ધ બોથ હાઉસીસ એનો રેફરન્સ તમને મળશે. ટેક્સ્ટ પણ તમને ફૂલ મળી જશે પ્લસ સમરી મળશે અને એનું લાસ્ટ સ્ટેટસ ધારો કે પેન્ડિંગ હશે તો પેન્ડિંગ ઇન્ટ્રોડ્યુસ ક્યારે થયું છે લોકસભામાં કઈ તારીખે થયું છે તો એ ડિટેલ સાથે તમને મળશે. કમિટી રિપોર્ટ્સની અંદર તમને એસેમ્બલી ડિબેટ્સ મળશે. એસેમ્બલી ડિબેટ્સના ટોટલ 12 વોલ્યુમ્સનો આખો સેટ છે, બધા જ એસેમ્બલી ડિબેટ્સ તમને મળશે પ્લસ લો કમિશન રિપોર્ટ્સ પણ તમને આની અંદર મળી રહેશે. સો આ લો કમિશન રિપોર્ટ્સ તમને આની અંદર મળશે. Chintan sir, during the registrations, there were a few questions asked by the attendees. So, can I ask? મનુપત્રના વેબ પેજ ઉપર તમને અહીંયા ફ્રી રિસોર્સની અંદર તમને આર્ટિકલ્સ મળશે. સ્ટુડન્ટ્સ માટેની એક વેબસાઇટ છે, ત્યાંથી તમને સ્ટુડન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન મળશે. વેબિનારની ડિટેલ્સ તમને અહીંયાથી મળી જશે પ્લસ ટ્રેનિંગ મેન્યુઝમાં તમને વિડીયોઝ હાઉ ટુ યુઝ મનુપત્ર, જે આપણે અત્યારે બધા ઓપ્શન્સ જોયા એ બધા ઓપ્શન્સનો અહીંયા વિડીયોઝ આપેલા છે. સો અહીંયાથી તમે ડાયરેક્ટલી એ પર્ટિક્યુલર વિડીયોઝ જોઈને પણ તમે શીખી શકો છો. એના સિવાય તમને કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે ડાયરેક્ટલી મને કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર તમને અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સમાંથી મળી રહેશે. અમદાવાદનું જે આ નંબર છે એના ઉપરથી તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ તમે મનુપત્રમાં ચેટનો ઓપ્શન છે, ત્યાંથી ચેટમાં જઈને પણ તમે ક્વેશ્ચન પૂછી શકો છો. સો બેઝિકલી મનુપત્રની અંદર સબસ્ક્રિપ્શન માટે આ સબસ્ક્રિપ્શન પ્લાન્સ આપેલા છે, જેમાં તમને સ્ટેટ પ્લાન છે સુપ્રીમ કોર્ટ પ્લસ એની વન હાઈકોર્ટ, કોર્ટ પ્લાન છે જેનો આપણે અત્યારે ડેમો જોયો, સુપ્રીમ કોર્ટ ઓલ હાઈકોર્ટ પ્લસ સેન્ટ્રલ એક્ટ લોકલ એક્ટ છે જેમાં તમને આર્ટિકલ્સનો એક્સેસ મળશે પ્લસ સ્ટેટ્યુટરી ફોર્મ્સ ડ્રાફ્ટ એગ્રીમેન્ટ ડીડ્સ આ બધાનો પણ એક્સેસ મળશે. 19,500નું સબસ્ક્રિપ્શન છે. એનાથી ઉપરનું એક મોડ્યુલ જોઈએ તો એમાં મોડ્યુલ 1 છે જેમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને ટ્રાઇબ્યુનલ્સના જજમેન્ટ્સનો એક્સેસ રહેશે. એનાથી વધારે ઉપર જઈએ તો બિઝનેસ એન્ડ પોલિસી જેમાં સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ ટ્રાઇબ્યુનલ્સ આ ત્રણ વસ્તુ તો ખરી જ, એના સિવાય સબ્જેક્ટ વાઇઝ ઇન્ફોર્મેશન પ્લસ નોટિફિકેશન સર્ક્યુલર્સ સેન્ટ્રલ એક્ટ લોકલ એક્ટ તો કોમન છે એની અંદર મળી જશે તમને. આ રીતે તમને વિધાઉટ ઇન્ટરનેશનલ ડેટાબેઝ આ આખો ફૂલ સાઇટ એક્સેસ કરી શકીએ અને ફૂલ સાઇટમાં તમને ઇન્ટરનેશનલ ડેટાબેઝ સાથે મળશે. અગર જો તમારે કોર્ટ પ્લાનની સાથે તમારે નોટિફિકેશન સર્ક્યુલર જોતું હોય તો તમે એનું ટોપઅપ કરાવી શકો છો બાય પેઇંગ 7,000 રૂપીઝ. સો 19,500 પ્લસ 7,000 રૂપીઝમાં તમને સુપ્રીમ કોર્ટ ઓલ હાઈકોર્ટ પ્લસ નોટિફિકેશન સર્ક્યુલર્સનો ઓપ્શન મળશે. Yes, Tanya? Yes, sir. So, sir, there was one question. How can we watch daily updates of Supreme Court's, High Court's judgments on Manupatra? You can register for updates from here. यहाँ पे अपडेट्स का ऑप्शन है. यहाँ पे आप अपना अपने सब्जेक्ट के हिसाब से उस पर रजिस्ट्रेशन कर सकते हो और आपके मेल पे वो जो भी नए जजमेंट्स आएंगे वो आपको अपडेट्स के हिसाब से मिल जाएंगे. So, sir, there were more questions during the registration. So, I'll one by one, I'll go through the questions. So, you can answer okay. these questions to the attendees. Okay. How to find case related to any topics on Manupatra? For topic wise search, we can use ManuSearch. ManuSearch mein se aap use kar sakte ho. Is Manupatra available in different regional languages too? Judgments ko aap dekh sakte hain different languages mein. Jaise ki koi topic pe search kiya, usko mujhe agar यहाँ पे ये लैंग्वेजेस का ऑप्शन है उसमें से आप उसको पढ़ने के लिए उसको यूज कर सकते हैं. सर देयर इज वन क्वेश्चन इन द कमेंट सेक्शन एज वेल इन द क्यू एंड ए सेक्शन. आई होप यू हैव आंसर्ड.
ओके एससीए 7224/2017 सो लीगल सर्च में जाइने केस लॉज बाय केस नंबर त्यांथी तमे कोर्ट नु नाम सिलेक्ट करी लो गुजरात 7224/2017 अहींथी तमे ए पर्टिक्युलर केस ने जो आ ऑर्डर हशे अने चालू केस हशे तो ए नहीं मळे एना पछी तमे एने काढी शकशो चालू केस हशे तो तमे एने केस वॉच में नाखीने पण एड करी शको एना पछी तमने ऑर्डर्स ऑटोमेटिकली तमारा पेला ऊपर मळी जशे सो केस एड थी जैसे एना पछी जो एनो कोई ऑर्डर हशे तो ए डायरेक्टली तमे अहींया थी एने जोई शकशो विशाल सर बरोबर छे बीजो कोई क्वेश्चन Any other question? Welcome, sir. Sir, so I'll unmute the attendees so that if they want to ask one to one, they can come directly. One of the attendees has raised the hand. If you have any question, you may ask, please. आप पूछ सकते हो चैट बॉक्स में लिख दीजिए Sir, I think there are no further questions from the attendees. Okay. So, thank you, sir. Thank you for such an informative session. Thank you, everyone who attended this session. Thank you so much for your time and patience. If you have any queries, you can always reach out to us. We have shared our details with you all.
So if you want to mail us or if you want to have a one-to-one discussion with any of our RMs, so you are most welcome. Thank you once again. Thank you for your time. Thank you, sir. Thank you, Rohan, sir. Thank you. So I think we should end this webinar. Yes, now. Yes. We should end this.